કચ્છથી વધારેલા સંતો કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે ના પ્રમુખશ્રી કમિટીના સભ્યો સામે બેઠેલા બધા ભાઈઓ તથા બહેનો મને વાત કરી કે બહુ ઓછું બોલતા આવડે છે એટલે થોડું માફ કરશો આપણે કે કે પટેલ હમણાં હોસ્પિટલ કરી છે એની માહિતીની વાત કરી અને બીજું આપણે જે જૂની હોસ્પિટલ છે એમએમપી જે હોસ્પિટલ એમાં આપણે અત્યારે ડાયાલિસિસ વિભાગ શરૂ કર્યો છે એ હતો આપણો જૂનો પણ એને અપડેટ કર્યો પહેલાં દસ જ બેડ હતા હવે આપણે છત્રીસ બેડનો બનાવ્યો છે આઈસીયુ નવું અને એમાં અત્યારે આપણે પંદર મશીન આવી ગયા છે અને ફ્રી ઓફ કોસ્ટ કોઈ એક રૂપિયો ચાર્જ લેતા નથી એમાં એ રીતે સેવા કરીએ છીએ અને કે કે પટેલ હોસ્પિટલમાં કેન્સર વિભાગ એમાં પણ આપણે જે ગવર્મેન્ટની યોજના છે કે જેની વાર્ષિક આવક છ લાખથી નીચે હોય એને પણ ફ્રી ઓફ કોસ્ટ આપણે બધી જ ઓપરેશન હોય કે કે કોઈ પણ વસ્તુ હોય એ સેવા આપણે કરીએ છીએ અને આપણે જે અમે જે માવજીભાઈ એમ કીધું કે આપણી હોસ્પિટલો અને યુકે કે રીતે એકબીજાને હેલ્પ થઈ શકે તો અમે એમ વિચારતા હતા પહેલાં કે યુકેમાં કન્સલ્ટન્સીમાં કે જ્યારે કોઈ પણ અમે જોઈએ છીએ ભુજમાં ઘણા બધા માણસો આવે છે એને નિદાન કરવા માટે બહુ ટાઈમ લાગે છે ફસ્ટ નિદાનમાં તો એના માટે આપણે શું કરી શકીએ અહીંના ને અંદર રહીને એના માટે અમે જરૂર વિચારશું અમારી અમને તો રેડી જ છીએ ત્યાં પણ અહીંયાના કાયદા કેવી રીતે આપણે કરી કરવા માટે દે છે એ અમને ખ્યાલ નથી પણ અમે ત્યાંથી સંપૂર્ણ રેડી છીએ કે કઈ રીતે હેલ્પ કરી શકીએ હું તમને હમણાં જ દાખલો આપું કે ઘણા બધા માણસો આપણે ત્યાં ઇન્ડિયા આવ્યા યજ્ઞમાં એમાં હેલ્થ ચેકઅપ કરાવ્યા એમાં બે બહેનોને બ્રસ્ટ કેન્સર હતું જે એને ખબર જ નથી અને ફસ્ટ સ્ટેજમાં નિદાન થઈ ગયું જેના કારણે શું થયું કે એને ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી ત્યાં જ અમે અને એ નાબૂદ પણ થઈ જશે એટલે કહેવાનું એ છે કે ફર્સ્ટ જ્યારે સ્ટેજ હોય ને ત્યારે જો એનું નિદાન થાય તો જ એને નાબૂદ થઈ શકે તો આવું કેવી રીતે આપણે સાથે રહીને કરી શકીએ એવું આપણે બધા ભેગા થઈને વિચારશું અને જે આ ઇન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ કર્યો છે એ ખૂબ સરસ છે અને એ પ્રોજેક્ટ થશે જ આપણે કોઈ પણ મનમાં એવી શંકા ન રાખીએ કે પ્રોજેક્ટ નહીં થાય કારણ કે કોઈના કોઈ જ્યારે પ્રોજેક્ટ ચાલુ હોય અમારે કે કે પટેલ હોસ્પિટલ ચાલુ હતી ખૂબ નાના પાયે અમારો ડોનેશન અમારી પાસે હતું છતાં અમે ચાલુ કરી તો માણસોને પ્રેરણા મળી અને ભુજ મંદિરે પ્રેરણા કરી મણિનગર મંદિરે પ્રેરણા કરી હરિભક્તો પ્રેરણા કરી આપણે બધા સાથે રહી અને હોસ્પિટલ કમ્પ્લીટ થઈ ગઈ અને અત્યારે તમને હું કહું આ પહેલાં જ વર્ષે એકદમ સરસ જે આપણે હતું એ પ્રમાણે જ ચાલે છે અને બીજા વર્ષે એ આમ એવું ચાલે છે અત્યારે સેકન્ડ વર્ષ સ્ટાર્ટ થઈ ગયું એપ્રિલથી એટલે જે અમારા મનમાં હતું કે આ રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલે છે સ્ટાફ બધો બરાબર થઈ ગયો છે ડૉક્ટર બધા સુપર સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે એટલે આ રીતે જે માહિતી હતી મેં તમને આપી બધાને જય સ્વામિનારાયણ